મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ. ચાલો ત્યારે આજે આપણે ધોરણ 3 એમાં વિષય ઇંગ્લિશ લેસન નંબર 1, બરાબર? આપણે લેસન નંબર 1 થી 7 પ્રથમ સત્રનું ભણી ચૂક્યા છીએ અને આગળના પીરિયડમાં તમે મોડલ ક્વેશ્ચન પેપર 1 એ પણ શીખી ગયા હશો અને એમાં દરેકને સમજણ પણ પડી ગઈ હશે, બરોબર ને? અને એનું હોમવર્ક પણ તમે લોકોએ કરી નાખ્યું છે. કર્યું છે ને કે બાકી છે? મોડલ ક્વેશ્ચન પેપર પાછળ આપેલું છે, એનું હોમવર્ક પણ તમારે કરવાનું છે. ના કર્યું હોય તો કરી લેજો, બરાબર? તો ચાલો આપણે બીજા સત્રની શરૂઆત કરીએ. એમાં લેસન નંબર 8, ધીસ એન્ડ ધોઝ. આગળ તમારે ધીસ અને ધેટ એવું આવી ગયું હતું, બરાબર? તો આજે આપણે લેસન નંબર 8માં ધીસ એન્ડ ધોઝ એ પહેલા ધીસનું THIS અને ધેટ THAT એનું બહુવચન, એટલે કે THESE ધીસ એન્ડ ધેટનું બહુવચન THOSE ધોઝ, બરાબર? એના વિશે આપણે શીખવાનું છે. તો આગળના પાઠમાં શીખી ગયા એ પ્રમાણે THIS ધીસ એટલે આ, નજીકની વસ્તુ દર્શાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કરતા હતા અને આ ધીસ એકવચન માટે વપરાય છે, બરાબર? શેના માટે વપરાય છે? નજીકની વસ્તુ અને એકવચન માટે. જ્યારે આ ધીસ બહુવચનમાં આવે ત્યારે THESE ધીસ એટલે આ બંનેને ઉચ્ચાર તો સેમ જ થાય છે, પણ એના સ્પેલિંગમાં થોડું અલગ છે, ફેરફાર કરેલો છે. THESE ધીસ એટલે આ, બરાબર? આ ધીસનું બહુવચન છે. પછી આવે છે ધેટ, THAT ધેટ એટલે પેલું, અને એનું બહુવચન થાય ધોઝ. શું થાય? ધોઝ, THOSE ધોઝ એટલે પેલા, જે આપણે દૂરની વસ્તુ માટે ઉપયોગમાં લેતા હતા, બરાબર ને? ધેટનું વચન શું થાય? ધોઝ. અને ધીસનું ધીઝ, બરાબર? બંનેનો ઉચ્ચાર સરખો છે પણ સ્પેલિંગમાં ફેરફાર છે, એટલે તમારે ધ્યાનમાં રાખવાનું. પછી આવે છે ધીસ અને ધેટ માટે વપરાતું, એની સાથે વપરાતું ક્રિયાપદ ઇઝ, જે વાક્યને પૂર્ણ કરે છે. વાક્યને પૂર્ણ કરવા માટે આપણે છેનો ઉપયોગ કરીએ છીએ એને ઇંગ્લિશમાં ઇઝ કહેવાય, જે ક્રિયાપદ છે. ધીસ કે ધેટ સાથે એક વચનમાં આવે છે. શેમાં આવે છે? ધીસ કે ધેટ એક વચનમાં. એક વચનવાળું ધીસ અને ધેટ હોય એની સાથે IS ઇઝનો ઉપયોગ થાય છે. જ્યારે બહુવચનમાં હોય ધીસ અને ધોઝ, બરાબર? ધીસ અને ધોઝ બહુવચનમાં હોય ત્યારે એને ક્રિયાપદનું રૂપ બદલાઈ જાય છે. બદલાઈ જાય છે એટલે કે એને પણ બહુવચનમાં ફેરફાર કરવો પડે છે. આ એક વચન માટે છે અને આ બહુવચન માટે. એને કહેવાય આર, ARER, બરાબર? ઇસ ક્રિયાપદનું બહુવચન થાય આર. શું થાય? ઇસ ક્રિયાપદનું બહુવચન ARER છે, જે વાક્યને પૂર્ણ કરવા માટે ઉપયોગમાં આવે છે. ધીસ કે ધોઝ સાથે વપરાય છે. ચાલો અહીંયા આગળ તમે લોકોએ દેખાય છે આ ચિત્ર રમૂજી? હા, શેનું છે? જોકરનું છે, પણ તમને સમજાવે છે. શું સમજાવે છે? જુઓ, અહીંયા આગળ આર આપ્યો છે વચ્ચે. ARER ક્રિયાપદનું મૂળભૂત રૂપ, જે બહુવચન સાથે વપરાય. તો બહુવચન સાથે ધીસ આર, બરાબર? ધોઝ આર, એ રીતનું છે. અહીંયા તમે તીરનું નિશાન જોઈ શકો છો, દેખાય છે ને કે ધીસ આર એટલે કે આ, અને એનું બહુવચન ક્રિયાપદનું બહુવચન આર. જ્યારે ધોઝ સાથે પણ આર વપરાય છે. એવી જ રીતને ધીસ એક વચનમાં હોય તો એની સાથે ઇઝ વપરાય છે, અને ધેટ બહુવચન એક વચનમાં હોય તો એની સાથે ઇઝ વપરાય છે. ચાલો હવે આપણે એના વાક્યો જોઈએ, એક વચનવાળા અને બહુવચનવાળા. તો અહીંયા તમને ચિત્રમાં તમે જોઈ શકો છો, શેનું ચિત્ર છે? સફરજનનું. એને ઇંગ્લિશમાં એપલ કહેવાય, બરાબર? અહીંયા તમને તીર કેવું દેખાય છે? સીધું દેખાય છે, અને એક એપલ દેખાય છે, એટલે આ સીધું તીર. એનો અર્થ શું થાય? ધીસ. અને આ ત્રાસું, નીચેના વાક્યમાં જુઓ તમે, ત્રાસું છે એટલે દૂરની વસ્તુ માટે, એટલે ધેટ માટે, બરાબર? અહીંયા આગળ એક જ એપલ છે એટલે આપણે ધીસ એક વચનવાળું ધીસ, બરાબર?
તીર સીધું છે એટલે એકવચન, અને નજીકની વસ્તુ માટે ધીસ ઇઝ એન એપલ. આગળ તમને સમજાવ્યું કે જ્યારે બહુવચન આવે ત્યારે એનો સ્વર આગળનો નીકળી જાય છે, બરાબર? આગળ જે સ્વર મૂકેલો હોય તે નીકળી જાય છે. અને આ ધીસનું બહુવચન મેં તમને અહીંયા સમજાવ્યું તે પ્રમાણે ટી એચ ઈ એસ ઈ, અને એની સાથે કયું ક્રિયાપદ વપરાય? એ આર ઈ આર. અને એન જે સ્વર છે બહુવચન કરતી વખતે નીકળી જાય છે, એટલે નીકળી ગયું. અને પાછળ આગળ તમે એક વચન અને બહુવચનના શબ્દો પણ શીખી ગયા છો, એટલે મેં તમને કીધું હતું ને એસ ડબલ એસ સી એચ એસ એચ ઓ અથવા એક્સ હોય તો શું કરવાનું, એસ કે ઈ એસ લગાવવાનું કીધું હતું ને. હા, તો અહીંયા આગળ ઈ આપેલો જ છે આપણે સ્પેલિંગની પાછળ, એટલે ફક્ત એસ જ લગાવવાનો છે, એટલે ઘણા બધા એપલ થઈ ગયા, બરાબર? એટલે આપણું વાક્ય બનશે ધીસ આર એપલ્સ. સમજણ પડે છે ને બાળકો? હા, તો આમાં દરેક શબ્દનો બહુવચન કરવાનું છે, જે આગળ દરેક આગળના લેસનમાં તમારે આવી ગયું છે. ધીસનું બહુવચન આ ધીસ થાય, ઇઝનું બહુવચન આર થાય, અને એપલનું બહુવચન એપલ્સ થાય, બરાબર? ચાલો હવે આપણે આગળનું વાક્ય જોઈએ. હવે તમને આ ચિત્રમાં ત્રાસું તીર દેખાય છે, એટલે કે વસ્તુ દૂર પડી છે, બરાબર? તો આપણે એના માટે પેલું પેલા પેલી એવો શબ્દ વાપરીએ છીએ, એને ઇંગ્લિશમાં ધેટ કહેવાય. તો અહીંયા આગળ જુઓ વાક્ય, ધેટ ઇઝ એ બોક્સ. હવે આપણે આનું બહુવચન કરવાનું છે, તો ધેટ સાથે કયું બહુવચન વાપરીએ છીએ? ધોઝ, બરાબર? એની સાથે આર. અહીંયા જુઓ તમે ચિત્રમાં બે બોક્સ છે, એટલે એક કરતાં વધારે છે, ત્રાસું તીર છે એટલે દૂર પડેલું છે, એટલે આપણે ધોઝ, ધોઝની સાથે આર. અને બોક્સનું બહુવચન બોક્સિસ, બરાબર? ઈ એસ, એટલે ધોઝ આર બોક્સિસ. ચાલો આગળનું ચિત્ર જુઓ, બ્રશ છે અને એનું તીર કેવું છે? સીધું છે, એટલે આપણે શું લખીશું? ધીસ લખીશું. ધીસ ઇઝ એ બ્રશ. હવે આપણે એનું બહુવચન કરીએ તો આ ધીસનું બહુવચન શું થાય? ટી એચ ઈ એસ ઈ ધીસ, અને એની સાથે આર આવે, બરાબર? પછી સ્વર નીકળી જશે. અને બ્રશ, બ્રશમાં આપણે સ્પેલિંગ જોઈએ, પાછળ એસ એચ છે એટલે શું લગાવીશું? ઈ એસ, એટલે થઈ જશે બ્રશિશ. ધીસ આર બ્રશિશ, બરાબર? ચાલો, સમજણ પડી ગઈ ને? હા, તો એ રીતના આપણે વાક્યો બનાવવાના છે. હવે આગળનું ચિત્ર તમે જુઓ તો તીરની નિશાની કેવી છે? ત્રાસી છે, એટલે આપણે કયો શબ્દ લઈશું? ધેટ, બરાબર? પેલું એન્જિન છે, ધેટ ઇઝ એન એન્જિન, પેલું એન્જિન છે એનું બહુવચન કરીએ આપણે. તો ધેટનું બહુવચન થાય ધોઝ, ઇઝનું બહુવચન થાય આર. સ્વર નીકળી જશે બહુવચન કરતી વખતે, અને એન્જિન, તો એન્જિનમાં પાછળ ઈ લખેલો છે એટલે ફક્ત આપણે એસ જ લગાવવાનો રહેશે. તો વાક્ય આ રીતનું થશે, ધોઝ આર એન્જિન્સ. શું થશે? ધોઝ આર એન્જિન્સ, પેલા એન્જિન છે. પછી આવે છે ગ્લાસનું ચિત્ર. તીરની નિશાની ત્રાસી છે, એટલે આપણે તમને સમજણ પડી ગઈ છે, ત્રાસું તીર એટલે ધેટ વાપરીશું, બરાબર? તો ધેટ ઇઝ એ ગ્લાસ. ચાલો હવે આપણે એનું બહુવચન કરીએ તો આગળ જોઈએ પ્રમાણે ધેટનું બહુવચન થશે ધોઝ, ટી એચ ઓ એસ ઈ ધોઝ, એની સાથે આવશે આર. અને ઘણા બધા ગ્લાસ એટલે આપણે ગ્લાસીસ, તો અહીંયા તમે સ્પેલિંગ જોઈ શકો છો કે છેલ્લા બે અક્ષર ડબલ એસ છે, તો ડબલ એસ સાથે શું આવે? ઈ એસ. આગળ પાઠમાં આપણે શીખવાડી દીધું છે, બરાબર? એટલે આજનું વાક્ય થશે ધોઝ આર ગ્લાસીસ. સમજણ પડી ગઈ? ચાલો તો હવે આપણે આગળ સ્વાધ્યાય એટલે કે ફન ટાઈમ કરીશું, થોડો આનંદ મેળવીશું, તો રમતની સાથે આપણે થોડોક અભ્યાસ પણ થઈ જશે. ચાલો તો આપણે સૂચના જોઈએ, ધીસ આર અથવા ધોઝ આર વડે ખાલી જગ્યા પૂરો, બરાબર? તો અહીંયા તમને એક વચન આપી દીધેલું છે, એના પરથી તમારે બહુવચન કરવાનું છે. અને ઉદાહરણ પણ નીચે આપી દીધેલું છે, જુઓ. એક્ઝામ્પલ, એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. અહીંયા વાક્ય તમે વાંચો, ધીસ ઇઝ એ પેન. કયું આપ્યું છે? એક વચનવાળું ધીસ, એને આપણે બહુવચનમાં ફેરવીએ એટલે ધીસનું બહુવચન આગળ જોઈ ગયા પ્રમાણે ટી એચ ઈ એસ ઈ ધીસ, અને આ ધીસની સાથે શું વપરાય? આર વપરાય. અને પેનનું બહુવચન કરવાનું છે પેન્સ, છેલ્લો અક્ષર તમારે જોઈ લેવાનો, એસ કે એસ શું લગાવવાનું છે, બરાબર? એટલે થઈ ગયું ધીસ આર પેન્સ, આવડી જશે ને? હા, ચલો. એવી રીતના ધેટમાં પણ એવું કરવાનું છે, ધેટ ઇઝ એ ક્લાસ, તો ધેટનું બહુવચન શું થાય? ધોઝ, ટી એચ ઓ એસ ઈ
દોષની સાથે આર વપરાય અને ક્લાસનું બહુવચન ડબલ એસ છે એટલે પાછળ આપણે ઈએસ લગાવી દઈશું ક્લાસ લખીને. તો વાક્ય આ રીતનું થશે, ધોઝ આર ક્લાસીસ. બરોબર, ચાલો હવે આગળ આ રીતના ઉદાહરણ બતાવીએ પ્રમાણે તમારે તમારી જાતે કરવાનું છે અને થોડુંક વાંચવાનું પણ થઈ જાય. આમાં તમને બહુવચનના શબ્દો તો આપી દીધેલા છે, ફક્ત ધીસ અને ધેટનું બહુવચન તમારે કરવાનું છે અને એ પણ ઉદાહરણ આપી દીધેલું છે એટલે તમને સરળતા પડશે. તો આપણે પહેલું વાક્ય વાંચીએ, ધીસ ઇઝ એન એપલ. શું લખ્યું છે? ધીસ ઇઝ એન એપલ. તો ધીસનું આપણે બહુવચન કરવાનું છે, ધીસનું બહુવચન અહીંયા આપી દીધેલું છે, ટી એચ ઈ એસ ઈ. બરોબર, તો અહીંયા લખીશું ટી એચ ઈ એસ ઈ, ધીસ અને ધીસની સાથે આર વપરાય એટલે આર, અને એપલનું બહુવચન તો કરી જ છે, એપલ્સ. ધીસ આર એપલ્સ, આ સફરજન છે. પછી જુઓ બીજા નંબરમાં, ધેટ ઇઝ એ બોલ. તો ધેટનું બહુવચન શું થાય? ધોઝ. અહીંયા સ્પેલિંગ પણ આપી દીધેલો છે, ટી એચ ઓ એસ ઈ, ધોઝ આર બોલ્સ. બરોબર, ચાલો હવે ત્રીજા નંબરમાં જોઈએ, ધીસ ઇઝ એ બસ. આ બસ છે એનું બહુવચન કરવાનું છે. તો ધીસનું બહુવચન આ ધીસ થશે, ટી એચ ઈ એસ ઈ, ધીસ આર બસીસ. બરોબર, ચાલો ચોથા નંબરમાં જોઈએ, ધીસ ઇઝ એન ઓરેન્જ. ચાલો આ ધીસનું બહુવચન ટી એચ ઈ એસ ઈ, સ્પેલિંગ બોલતા રહેજો એટલે તમારે તૈયાર થઈ જાય, ધીસની સાથે આર, ધીસ આર ઓરેન્જીસ. બરોબર, ચાલો હવે પાંચમા નંબરમાં જુઓ, ધેટ ઇઝ એ મંકી. પેલા વાંદરા છે એનું બહુવચન કરવાનું છે, ધોઝ આર મંકીસ. ધેટનું બહુવચન ટી એચ ઓ એસ ઈ, ધોઝ અને એની સાથે આર, એટલે આપણું વાક્ય બનશે ધોઝ આર મંકીઝ. ચલો છઠ્ઠા નંબરમાં જોઈએ આપણે, ધેટ ઇઝ એ ટેબલ. શું છે? પેલું ટેબલ છે, તો એનું ધેટનું બહુવચન ધોઝ, ધોઝ આર ટેબલ્સ. સાતમા નંબરમાં જુઓ, ધીસ ઇઝ એન એ. ધીસનું બહુવચન કર્યું ને આપણે આગળ, એમ ટી એચ ઈ એસ ઈ, ધીસ આર એક્સ. શું થશે? ધીસ આર એક્સ. આઠમું જોઈએ, ધેટ ઇઝ એ કેટ. તો એનું બહુવચન થાય ધોઝ આર કેટ. આમાં ધેટ અને ઇઝ બંનેનું બહુવચન કરેલું છે, ધેટનું બહુવચન ધોઝ, ટી એચ ઓ એસ ઈ અને એ આર ઈ આર. બરોબર, ધોઝ આર કેટ્સ. નવમા નંબરનું વાક્ય જુઓ, ધીસ ઇઝ એન આઉ. ધીસ આર આઉટ. સમજણ પડી? અહીંયા ધીસનું બહુવચન અને ઇઝનું બહુવચન, સ્પેલિંગ તમારે આગળ તમે જે રીતના લખ્યા એ રીતનો જ લખવાનો છે. ધીસનો કયો થાય? ટી એચ ઈ એસ ઈ. બરોબર, યાદ રાખવાનો છે. ચાલો દસમા નંબરમાં જુઓ, ધેટ ઇઝ એન એન્જિન. તો ધેટનું બહુવચન ટી એચ ઓ એસ ઈ, ધોઝ આર એન્જિન્સ. સમજણ પડી ગઈ ને? હા, તો હવે આપણે આગળ જોઈએ બીજા ચિત્રો. તો આમાં પ્રશ્ન નંબર બે માં સૂચના વાંચવાની છે, ચિત્રો જોઈ વાક્યો વાંચો અને બહુવચનમાં લખો. બરોબર, ચલો અહીંયા આગળ તમને ચિત્ર શેનું દેખાય છે? બેન્ચીસનું. તો એક જ બેન્ચીસ છે એટલે ધીસ ઇઝ એ બેન્ચ. હવે આપણે આનું બહુવચન કરવાનું છે, તો ધીસનું બહુવચન શું થાય? ટી એચ ઈ એસ ઈ, ધીસ આર બેન્ચીસ. આગળ તમને ઉદાહરણો ઘણા બધા આવી ગયા, ધીસના સ્પેલિંગ પણ અત્યાર સુધીમાં તમારે તૈયાર થઈ ગયો હશે. તો હવે આપણે આગળ જાતે લખવાનો પ્રયત્ન કરવાનો કે આ શેનું ચિત્ર છે? કુહાડી. કુહાડી એને ઇંગ્લિશમાં એક્સ કહેવાય. શું કહેવાય? એક્સ. તો ધેટ ઇઝ એન એક્સ. એનું ધેટનું બહુવચન આપણે કરીશું ટી એચ ઓ એસ ઈ, ધોઝ આર એક્સિસ. શું થશે? ધોઝ આર એક્સિસ, પેલી કુહાડીઓ છે. એક્સનો સ્પેલિંગ જુઓ તમે, અહીંયા આગળ ઈ આપી દીધેલો છે એટલે ફક્ત એસ લખવાનો છે, આખો સ્પેલિંગ લખીને પાછળ એસ લગાવવાનો છે. આગળ જુઓ, ગ્લાસનું ચિત્ર છે, એક જ ગ્લાસ છે અને તે ધીસનો છે. બરાબર, ધીસ ઇઝ એ ગ્લાસ. તો ધીસનું બહુવચન ટી એચ ઈ એસ ઈ. શું થશે? ટી એચ ઈ એસ ઈ, ધીસ આર ગ્લાસીસ. આગળ જુઓ, કેરીનું ચિત્ર છે અને ધેટ લખ્યું છે. તો ધેટ ઇઝ એ મેંગો. પેલી કેરી છે.
અને એનું બહુવચન કરીશું. પેલી કેરીઓ છે એવું બહુવચન કરીશું, એટલે ધેટનું બહુવચન આપણે શું લખીશું? ધોઝ. ધોઝ આર મેંગોઝ. શું થશે? ધોઝ આર મેંગોઝ. અહીંયા આગળ ઓ છે એટલે આપણે પાછળ શું લગાવીશું? સરસ, યાદ આવી ગયું, ઈએસ લગાવીશું. આખો સ્પેલિંગ લખવાનો છે મેંગોનો, પછી પાછળ ઈએસ લખવાનું છે. ધોઝ આર મેંગોઝ. ચાલો આગળ જુઓ. શેનું ચિત્ર છે? પોપટનું. પોપટને ઇંગ્લિશમાં શું કહેવાય? પેરટ. તો અહીંયા આગળ ધીસ ઇઝ એ પેરટ. એનું બહુવચન શું થાય? ટીએચ આઈ એસ નું ટીએચ ઈ એસ ઈ. ધીસ આર પેરોટ્સ. પેરોટનો સ્પેલિંગ લખી દેવાનો. છેલ્લો અક્ષર ટી છે એટલે ફક્ત આપણે એસ લગાવવાનો. તમારે પેલા જે મેં છ અક્ષર કીધા હતા ને એ યાદ રાખવાના, એટલે તમને ફટાફટ બહુવચન કરતા ફાવે એસ ઈ એસ લગાવતા યાદ છે ને કયા છે બહુવચનના અક્ષરો? એસ, ડબલ એસ, સી એચ, એસ એચ, ઓ એક્સ, બરોબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. શેનું ચિત્ર છે? ટોપી. ટોપીને ઇંગ્લિશમાં કેપ કહેવાય. અહીંયા આગળ જુઓ, ધેટ લખેલું છે. ધેટ ઇઝ એ કેપ. હવે ધેટનું બહુવચન બોલો તો? હા, ટી એચ ઓ એસ ઈ. ધોઝ આર કેપ્સ. એકદમ સાદું છે, બરોબર. ચાલો હવે આગળ જુઓ ઘડિયાળનું ચિત્ર. તો ઘડિયાળમાં જુઓ, ધીસ ઇઝ એ વોચ. શું કહેવાય કાંડા ઘડિયાળને? વોચ. તો આપણે અહીંયા ધીસનું બહુવચન કરીશું. ટી એચ ઈ એસ ઈ. ધીસ આર વોચિસ. છેલ્લા બે અક્ષર જોવાના છે. સી એચ છે એટલે પાછળ ઈ એસ લાગશે, બરોબર ને. આખું સ્પેલિંગ લખી કાઢવાનું, પાછળ ઈ એસ લગાવવાનું. ધીસ આર વોચિસ. પછી જુઓ બ્રશનું ચિત્ર છે. ધેટ ઇઝ એ બ્રશ. ધેટનું બહુવચન તો આવડે છે તમને? હા, ધોઝ. ટી એચ ઓ એસ ઈ. ધોઝની સાથે આર ક્રિયાપદ અને પાછળ બ્રશિસ. ઈએસ લાગશે સ્પેલિંગની પાછળ. બી આર યુ એસ એચ. છેલ્લા બે અક્ષરો એસ એચ છે એટલે આપણે પાછળ ઈએસ લગાવીશું એટલે થઈ જશે આપણું બ્રશિસ. બહુવચનમાં ફેરવાઈ ગયું. ધોઝ આર બ્રશિસ. ચાલો એના પછી આવે છે બસનું ચિત્ર. તો જુઓ, ધીસ ઇઝ એ બસ. ધીસનું બહુવચન થશે આ ધીસ. ટી એચ ઈ એસ ઈ. કયું થશે? ટી એચ ઈ એસ ઈ. ધીસની સાથે આર ક્રિયાપદ અને બસ, બરોબર. એક વચનનું બહુવચન. બી યુ એસ. એસ આપેલું છે એટલે પાછળ ઈ એસ લગાવવાનું છે. સમજણ પડી ગઈ? ચાલો હવે આગળ જોઈશું આપણે. તો જુઓ આગળ શેનું ચિત્ર છે? હા, હાથીનું છે. શેનું છે? હાથીનું છે. એને ઇંગ્લિશમાં એલિફન્ટ કહેવાય. ધેટ ઇઝ એન એલિફન્ટ. પેલો હાથી છે. એને બહુવચનમાં પેલા હાથી છે એવું કેવું હોય તો? ધોઝ. ધેટનું બહુવચન કર્યું છે ધોઝ. ટી એચ ઓ એસ ઈ. ધોઝ આર એલિફન્ટ્સ, બરાબર. પાછળ ટી છે એટલે ફક્ત એસ જ લાગશે. ધોઝ આર એલિફન્ટ્સ. ચાલો આગળ જુઓ. ડ્રેસનું ચિત્ર છે. ડ્રેસ એટલે ફ્રોક. ધીસ ઇઝ એ ડ્રેસ. આ ફ્રોક છે. તો એનું બહુવચન આપણે કરીશું ધીસનું. ટી એચ ઈ એસ ઈ. ધીસ એની સાથે ક્રિયાપદ. એ આર ઈ આર. અને ડ્રેસનું બહુવચન ડબલ એસ છે. લાખો સ્પેલિંગ લખીને ડ્રેસનો પાછળ ઈ એસ લગાવીશું એટલે ડ્રેસીસ. શું કહેવાય એને? ડ્રેસીસ. ધીસ આર ડ્રેસીસ. ચાલો આગળ જુઓ. શેનું છે? ધીસ, બરોબર. અથવા પ્લેટ પણ કહેવાય એને. ધેટ ઇઝ એ ડીશ. પેલી ડીશ છે. એને બહુવચનમાં ફેરવતા ધેટનું બહુવચન કરીશું ધોઝ. ટી એચ ઓ એસ ઈ. ધોઝ આર ડીશીસ. શું થશે? ડીશીસ. અહીંયા એસ એચ છે એટલે આખું સ્પેલિંગ લખી દેવાનો ડીશનો અને પાછળ ઈ એસ લગાવવાનું એટલે આપણું આખું વાક્યનું બહુવચન થઈ જશે ધોઝ આર ડીશીસ. ચાલો એના પછી છે કૂતરાનું ચિત્ર. એને ઇંગ્લિશમાં આપણે ડોગ કહીએ છીએ. ધીસ ઇઝ એ ડોગ. આ કૂતરું છે અને આ કૂતરા છે. તો ધીસનું બહુવચન ટી એચ ઈ એસ ઈ. ધીસ આર ડોગ્સ, બરોબર. સમજણ પડી કહ્યું ધીસ? હા, એટલે આ સ્પેલિંગ ખાસ યાદ રાખવાનો છે અને ક્રિયાપદ પણ પાછળ બહુવચન, બરોબર. ચાલો આગળનું ચિત્ર જુઓ. ધેટ ઇઝ એ બોક્સ. પેલું બોક્સ અથવા તો ખોખું છે અને પેલા ખોખા છે. તો ધોઝ આર બોક્સિસ. ધેટનું બહુવચન કર્યું છે ટી એચ ઓ એસ ઈ, બરાબર.
અને ઇઝનું બહુવચન કર્યું છે એ આર ઈ આર અને બોક્સિસ છેલ્લો અક્ષર જોવાનો કયો શબ્દ છે બોક્સનો એક્સ તો બી ઓ એક્સ ઈ એસ પાછળ ઈ એસ લગાવી છે સમજણ પડી ગઈ ચાલો તો આગળ જોઈએ ચિત્ર કપ છે શેનો છે કપ ધીસ ઇઝ એ કપ તો આપણે બહુવચન કરતી વખતે આ ધીસને આ રીતના લખીશું ટી એચ ઈ એસ ઈ એની સાથે ક્રિયાપદનું બહુવચન કર્યું ઇઝનું એ આર ઈ આર અને કપનું બહુવચન કપ્સ શું કર્યું કપ્સ આ કપ છે ચાલો હવે એના પછી આવે છે ટોમેટો ધેટ ઇઝ એ ટોમેટો પેલું ટામેટું છે અને પેલા ટામેટા છે ધોઝ આર ટોમેટોઝ ધેટનું બહુવચન ધોઝ ટી એચ ઓ એસ ઈ ધોઝ ઇઝનું બહુવચન કર્યું આર અને ટોમેટો આખું સ્પેલિંગ લખી દેવાનો છેલ્લો અક્ષર કયો છે ઓ છે એટલે એની પાછળ શું લાગશે ઈએસ લાગશે શું લાગશે ઈએસ ધોઝ આર ટોમેટોઝ શું કહેવાય ટોમેટોઝ બરાબર વિદ્યાર્થી મિત્રો ચાલો તો પછી હવે આપણે આગળ શેનું આવ્યું હા તો મજા આવે એવું આવ્યું તમારી પાસે ચિત્ર ચોપડી નથી એટલે આપણે આમાં રંગ પૂરીશું નહીં ફક્ત આમાં ધ્યાન રાખવાનું છે આ છે આપણી કવિતા એટલે કે પોએમ ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ મેં તમને આગળ કવિતાઓ આવી ગઈ એ રીતના અહીંયા જોવાની છે કે તમને ઉચ્ચાર આપી દીધેલા છે તો એ પ્રમાણે તમને વાંચતા પણ આવડશે બરાબર ચાલો તો આપણે વાંચીએ હિકરી ડિકરી ડોગ ધ માઉસ રન અપ ધ ક્લોક શું છે આ ઘડિયાળનું ચિત્ર છે ઘડિયાળ બોલે બરાબર આ કેવી ઘડિયાળ છે હા લોલકવાળી એટલે અવાજ તો થાય બરાબર જેમ જેમ ફરે કાંટો એમ અવાજ તો એનો આ જે લોલક છે એ ફરતું રહે છે એટલે હિકરી ડિકરી ડોગ ધ માઉસ રન અપ ધ ક્લોક અહીંયા તમને ઉંદર દેખાય છે એટલે આ ઉંદર શું કરે છે ક્લોકની ફરતે ફરે છે ધ ક્લોક સ્ટ્રક વન જ્યારે આ એક કલાક પૂરો થાય એટલે આ શું થાય છે લોલક એક ટકોરો પડે છે ઘંટ પડે છે ધ માઉસ રન ડાઉન અવાજ થાય એટલે પેલા ઉંદરને બીક લાગી અને તે દોડવા માંડે છે હિકરી ડિકરી ડોગ બરાબર ચાલો તો વિદ્યાર્થી મિત્રો કવિતા આટલી આપણી સમજાઈ ગઈ હવે આપણે આજે લેસન નંબર 8નું હોમવર્ક લઈ લઈશું તો લેસન નંબર 8માં જુઓ અંગ્રેજીની નોટમાં આગનું લેસન હોમવર્ક બાકી હોય તો પૂર્ણ કરતા રહેજો બરાબર ના કર્યું હોય તો અને લેસન નંબર 8 કરી નવા પેજ ઉપરથી ધીસ એન્ડ ધોઝ ધીસ અને ધોઝ આ અને પેલું બરાબર આ તમારે લખવાની જરૂર નથી ફક્ત અહીંયાથી તમે ચિત્રની જગ્યાએ સફરજન એવું લખી શકો છો તો એવું લખીને પછી ધીસ ઇઝ એન એપલ અને ધીસ આર એપલ્સ એ રીતનું એકવચન અને બહુવચન એવું લખવાનું છે અહીંયા આગળ હાસ્ય હોય તમારી નોટમાં ત્યાં આગળ તમારે સફરજન લખવાનું અહીંયા ઉપર તમારે એકવચન અને બે વચન એવું બે ભાગ પાડીને લખવાના રહેશે અને જો નોટમાં ના સમાય તો તમે એક વચન ઉપર લખો ને એનું બહુવચન નીચે લખો તો પણ ચાલશે બરાબર આ રીતનું તમારે લખવાનું છે ધીસ ઇઝ એન એપલ અને ધીસ આર એપલ્સ ઉપર આવી જાય તો લખવાનું નહીં તો પછી ધીસ આર એપલ એવું તમારી નીચેની લીટીમાં પણ તમે લખી શકો છો એ રીતનું અહીંયા સુધી કરવાનું છે એક વચન અને બહુવચન પછી એની નીચેથી જ તમારે ફન ટાઈમ એવું લખી દેવાનું છે સૂચના લખવાની છે અને એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ પણ આ બંને લખવાના છે ત્યાર પછી આ રીતનું ધીસ ઇઝ એન એપલ અને એનું સામેનું બહુવચન ધીસ આર એપલ્સ એવી રીતના 10 વાક્ય પૂર્ણ કરવાના છે બરાબર ચાલો એના પછીનું આવે છે ચિત્ર જોઈ વાક્ય વાંચો અને બહુવચનમાં લખો તો આમાં તમારે ચિત્ર દોરવાના નથી આગળ સમજાવ્યું એ પ્રમાણે તમારે હાંસિયામાં એના ચિત્રની જગ્યાએ એની ગુજરાતીમાં નામ લખી દેવાનું છે કે બેન્ચ અથવા તો પાટલી કુહાડી ગ્લાસ કેરી સમજણ પડી ગઈ એને પછી ધીસ ઇઝ એ બેન્ચ અને એની સામે બહુવચન ધીસ આર બેન્ચીસ નોટમાં એક લીટીમાં ના સમાય તો બે લીટીનો ઉપયોગ તમે કરી શકો છો એક લીટીમાં એક વચન અને એની પછી નીચેની લીટીમાં બહુવચન બરાબર એક વચન અને બહુવચન બંને ભેગું કરી નાખતા નહીં સ્વચ્છતા જાળવજો વંચાય એ રીતના લખવાનું રાખજો આમાં પણ એ રીતનું જ છે ચિત્રની જગ્યાએ ગુજરાતીમાં નામ લખવાના એક વચન અને બહુવચન
બરાબર. ચાલો અહીંયા સુધી એ રીતનું જ છે તમારું કે ચિત્રની જગ્યાએ ગુજરાતીમાં નામ, એકવચન અને બહુવચન, બરાબર. આ પેજ ઉપર પણ એકવચન બહુવચન કવિતા લખવાની નથી. તો વિદ્યાર્થી મિત્રો, આટલું લેસન સુંદર અક્ષરે કરવાનું રાખજો. આવજો.